એ અને B ની સરેરાશ માસિક આવક રૂપિયા ચૌદ હજાર બી અને C ની સરેરાશ માસિક આવક રૂપિયા પંદર હજાર છસો અને એ અને C ની સરેરાશ માસિક આવક રૂપિયા ચૌદ હજાર ચારસો છે તો B ની માસિક આવક શું થાય હવે મિત્રો આપણી પાસે બે બે ની જોડી આપેલી છે એ અને B ની સરેરાશ માસિક આવક બી અને C ની સરેરાશ માસિક આવક અને એ અને C ની સરેરાશ માસિક આવક તો આપણે જે રકમ આપેલું છે એ અગાઉ પહેલા લખી લઈએ એ અને સી ની સરેરાશ માસિક આવક સોરી પેલા એ અને બી ની સરેરાશ માસિક આવક આપણી પાસે આપેલી છે ચૌદ હજાર હવે એ પણ ચૌદ હજાર કમાય છે બી પણ ચૌદ હજાર કમાય છે તો બંને થઈને કેટલા રૂપિયા કમાતા હશે તો બંનેના ભેગા કરીએ તો એ બંનેની આવક ભેગા કરીએ એટલે બે વડે ગુણી દે તો બંને અઠયાવીસ હજાર રૂપિયા કમાતા હશે આપણે કહી શકીએ કારણ કે સરેરાશ છે તો બે છે એટલે આપણે બે વડે ગુણી દઈએ કારણ કે બે વ્યક્તિઓ છે તેના કુલ પગાર કેટલો થતો હશે કુલ પગાર અઠ્યાવીસ હજાર હવે પછી કીધું છે આપણી પાસે બી અને સી ની સરેરાશ માસિક આવક છે આપણી પાસે પંદર હજાર છસો તો એની કુલ માસિક આવક કેટલી થાય તેને એને બે વડે આપણે ગુણી દઈએ તો એકત્રીસ હજાર બસો થાય તે જ રીતે આપણી પાસે છે એ અને સીની સરેરાશ માસિક આવક ચૌદ હજાર ચારસો તો એની કુલ આવક કેટલી થાય તો એને પણ બે વડે ગુણી દઈએ તો અઠયાવીસ હજાર આઠસો થાય હવે મતલબ થયો એ ત્રણે ત્રણ વ્યક્તિઓ ભેગા મળીને કુલ કેટલી આવક કમાતા હશે તો આપણે એના બધાનો સરવાળો કરીએ તો કહી શકીએ કે આ બધાનો સરવાળો કરશો અઠ્યાવીસ હજાર એકત્રીસ હજાર બસો અઠ્યાવીસ હજાર આઠસો તો થશે અઠ્યાસી હજાર અને અહીંયા શું થશે બધાનો સરવાળો કરશો તો બે વાર એ બે વાર બી બે વાર સી થશે એનો મતલબ કે જો બધાના આપણે સરવાળો કરી દઈએ તો બધાની આવક થશે એની બે વાર બીની બે વાર અને સીની બે વાર એટલે મેં બે કોમન કાઢી દીધા અને બધાની આવકનો સરવાળો અઠ્યાસી હજાર થશે આવું મેં કેમ કર્યું કારણ કે મારે બીની આવક શોધવાની છે જો મને બીની આવક શોધવાની હોય તો આ સમીકરણમાં હું એ અને સીની કિંમત તો જાણું છું એમાં હું મૂકી દઉં અને તે ઉપરથી આપણે બીની આવક શોધી શકીએ એ માટે મેં બધાનો સરવાળો કર્યો છે હવે મેં શું કર્યું કે એ પ્લસ બી પ્લસ સી બરાબર અઠ્યાસી હજાર હતા એને ભાગી દીધા બે વડે કેમ કે અહીંયા બે હતા એને નીચે લઈ આવ્યો એટલે થઈ જશે આપણી પાસે કુલ ચુમાળીસ હજાર આવક એ પ્લસ બી પ્લસ સી ત્રણેય ભેગા મળીને આપણી પાસે એની આવક હશે ચુમ્માળીસ હજાર હવે એમાંથી આપણે બીની આવક શોધવાની છે તો આપણી પાસે એ અને સીની આવક તો જાણીએ જ છીએ એ અને સીની આવક છે આપણી પાસે એ અને ની આવક અઠ્યાવીસ હજાર આઠસો તો એના બરાબર આપણે એ અને સીની આવક મૂકી દીધી એના બરાબર આપણે ચુમ્માલીસ હજાર ત્રણેયની આવક તો હતી જ તો બીની આવક શોધવાની છે તો ચુમ્માલીસ હજારમાંથી આપણે અઠ્યાવીસ હજાર આઠસો બાદ કરી દેસું એ જ આપણે જે આવક મળે એ બીની આવક મળતી હશે તો બીની આવક શું થશે કે પંદર હજાર બસો તો ખાલી બી એકલાની આવક એટલી થઈ હવે સરેરાશ માસિક આવક પંદર હજાર બસો તો બી હવે એકલો મહિને સરેરાશ પંદર હજાર બસો રૂપિયા કમાતો હશે એવો આપણે કહી શકીએ મિત્રો